અમદાવાદી સેશન્સ કોર્ટમાં હાર્દિક દિનેશ ચિરાગ સામે ચાર્જફ્રેમ થઈ શકે છે. પાટીદાર નેતાઓ પર પાટીદાર અનામત આંદોલન સમયે રાજદ્રોહનો કેસ નોંધાયો. ગત મુદતે દિનેશ બામણીયા ગેરહાજર રહ્યા હતા. બામણીયા ગેરહાજર રહેતા કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું. ચિરાગ પટેલ પણ કોર્ટમાં હાજર રહેશે અને હાર્દિક પટેલ પણ કોર્ટમાં હાજરી આપી હતી. અલ્પેશ કથિરિયાના જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં રાજદ્રોહના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી જામીન અરજી પર ચુકાદો આવી શકે છે. રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયા દ્વારા જામીન માંગવામાં આવ્યા, જ્યારે આ પહેલા નીચલી અદાલતમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ગાંધીનગરમાં બિન અનામત આયોગની બેઠક સાંજે 4:30 કલાકે થશે. આયોગના તમામ સભ્યો બેઠકમાં હાજર રહેશે. વિવિધ રજૂઆત સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અપાતી લોન સહાયની પણ ચર્ચા કરાશે. ઉપરાંત નવી યોજનાઓ અને રોજગારીની વિશે વિચાર વિમર્શ કરવામાં આવશે. ખેડામાં સીએમ રૂપાણી એકતા યાત્રાનું સમાપન કરાવશે. નડિયાદ ખાતે એકતા યાત્રાની પૂર્ણાહુતિ કરાવાશે. વાસુંદીવાલા હાઈસ્કૂલ મેદાનમાં સમાપન સમારોહ યોજાશે. બપોરે 4 કલાકે સીએમ રૂપાણી નડિયાદ આવી પહોંચશે. તેઓ સરદાર સાહેબના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે. ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘના સભ્યોની સુરતમાં બેઠક મળી. જે બેઠકમાં કેન્દ્ર સરકારે આપેલા લક્ષ્યાંક અંગે ચર્ચા કરવામાં આવી. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે 50 મેટ્રિક ટન ખાંડની નિકાસનો ખાંડ ઉદ્યોગ સંઘના સભ્યોને લક્ષ્યાંક આપ્યો છે. બનાસકાંઠા ધાનેરામાં ખેતતલાવડી કૌભાંડ મામલે ઝી 24 કલાકે અહેવાલ રજૂ કર્યો. ઝી 24 કલાકની મહેનત રંગ લાવી અને અહેવાલની ગાઢ અસર થઈ, ત્યારે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા. 100 જેટલી ખેત તલાવડી બનાવવામાં કૌભાંડ થયું હતું. તલાવડી બનાવ્યા વગર પૈસા ઉપડી ગયા હોવાનો આરોપ લાગ્યો, જેમાં 2 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયું હોવાનો આરોપ છે. જમીન વિકાસ નિગમ અને કોન્ટ્રાક્ટર દ્વારા કૌભાંડ આચરાયું હોવાની આશંકા. ગરવા ગીર રસાવાદી ત્રાળ હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સાંભળવા મળશે. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહ અને સિંહની જોડી લાવવામાં આવી છે. ટૂંક સમયમાં હવે તે સ્થળની મુલાકાતીઓ માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે. ગાંધીનગરના ગીર ફાઉન્ડેશનમાં સિંહને લવાયા છે. સુત્રાપાડાથી લવાયેલા સિંહનું નામ સુત્રા અને સિંહનું નામ ગ્રીવા રાખવામાં આવ્યું. હવેથી ઇન્દ્રોડા પાર્કમાં મુલાકાતીઓ માટે આ નવું આકર્ષણ રહેશે. ગુજરાતમાં સફારી પાર્ક મુદ્દે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં 4 સ્થળોએ સફારી પાર્ક બનાવવામાં આવશે. 400 થી 500 હેક્ટરમાં બનનારા સફારી પાર્કમાં 4 જગ્યાએ સિંહ, વાઘ અને દીપડા ફરી શકશે. અમદાવાદમાં બેવડી સીઝનના કારણે અનેક હોસ્પિટલ ઉભરાઈ. શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો. હોસ્પિટલમાં 50,000થી વધુ દર્દીઓ ઇન્ફેક્શનનો ભોગ બન્યા. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 800થી વધુ કેસ નોંધાયા છે. હાલમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો તો દિવાળીના તહેવારો બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. રાજ્યમાં શિયાળાની જમાવટની શરૂઆત થઈ ગઈ. ગાંધીનગરમાં સૌથી ઓછું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ઠંડીનો ચમકારો નોંધાયો. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરાઈ છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત અમદાવાદથી 4 નવી ફ્લાઇટનો 5 ડિસેમ્બરથી પ્રારંભ થઈ શકે છે. આ 4 નવી લિંકમાં અમદાવાદથી કંડલા, અમદાવાદથી પોરબંદર, અમદાવાદથી કેશોદ અને અમદાવાદથી જલગાંવનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની ઉડાન એટલે કે ઉડે દેશ કા આમ નાગરિકનો પણ આ એક ભાગ છે. મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં 4 અન્ય ડેસ્ટિનેશન સુધી આ સેવા ચાલુ છે, જેમાં અમદાવાદથી મુંદ્રા, અમદાવાદથી જામનગર, અમદાવાદથી દીવ અને અમદાવાદથી ભાવનગરનો સમાવેશ થાય છે. હાલમાં સેવા પૈકી અમદાવાદથી મુંદ્રા સુધીની સેવામાં સૌથી વધુ પ્રવાસીઓએ લાભ લીધો છે. સુરત એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે, જે 2019 સુધીમાં કાર્યરત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી. જેના માટે કાર્ગો ટર્મિનલના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. ₹8 કરોડના ખર્ચે એટીસી ટાવર અને ટર્મિનલ બિલ્ડિંગ વચ્ચે 2000 ચોરસ મીટર જગ્યામાં પૂરજોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. ટર્મિનલમાં ₹46 લાખના ખર્ચે કોલ્ડ સ્ટોરેજ બનાવાશે, જેના કારણે સુરતના કૃષિ ઉદ્યોગો અને ઝીંગા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તો કપડાં અને બાંધકામ ઉદ્યોગને પણ લાભ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2016માં એરપોર્ટ પર ટર્મિનલ બનાવવા માટે વહીવટી નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડાંગમાં કપાસિયાના તેલ ભરેલ ટેન્કરે પલટી મારી. સાપુતારા માલેગામ ઘાટ પાસે ટેન્કરે પલટી મારતા તેલ રસ્તા પર ઢોળાયો, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સદ્દસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગાંધીનગરમાં હવે રોબોટ ચા પીરસશે. ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આવા કુલ 50 રોબોટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં મહેમાનોનું સ્વાગત ઓટોમેટેડ રોબોટ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા. મુખ્ય સચિવની બેઠકમાં પણ પહેલીવાર રોબોટનો ઉપયોગ કરાયો. મુલાકાતીઓ માટે રોબોટ ચા પાણી લઈને આવ્યો હતો. આગામી સમયમાં ગુજરાતમાં સરકારી કચેરીઓમાં રોબોટ જોવા મળે તેવી પણ શક્યતા. હાલ સમગ્ર સચિવાલયમાં રોબોટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જૂનાગઢમાં લીલી પરિક્રમાની વિધિવત શરૂઆત. દેવદિવાળીની મધ્યરાત્રિ કરવામાં આવી. ગુરુ દત્તાત્રેય ભગવાનની પૂજા આરતી સાથે આતશબાજી અને બેન્ડવાજા સાથે પરિક્રમાનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો. જોકે ઉદઘાટન સમયે પૂર્ણાહુતિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પરિક્રમાની વિધિવત શરૂઆત થાય તે પહેલા 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે, જ્યારે 2 લાખ કરતાં વધુ લોકોએ પરિક્રમાના રૂટ પર છે. આ પ્રસંગે ઇન્દ્ર ભારતીજી મહારાજે જણાવ્યું કે આગામી વર્ષથી પરિક્રમાની શરૂઆત વહેલી કરવામાં આવશે, તેના માટે સાધુ સમાજ એકઠો થઈને નિર્ણય લેશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતી રેલી પરિક્રમાની વિધિવત શરૂઆત. ભલે દેવદિવાળીની મધ્યરાત્રિથી થતી હોય, પરંતુ 5 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. 5 લાખ કરતાં વધુ લોકો અત્યારે પરિક્રમાના રૂટ ઉપર છે અને હજુ પણ લાખો લોકો ભવનાથ તરફ આવી રહ્યા છે. જૂનાગઢમાં પરિક્રમાને લઈને પોલીસે કડક વ્યવસ્થા ગોઠવી. અત્યાર સુધીમાં 5 યાત્રિકોના કુદરતી મોત થયા, સેંકડો લોકો બીમાર થયા. પોલીસ દ્વારા સતત સીસીટીવી દ્વારા મેળાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ઘોડેસવાર પોલીસને પણ તૈનાત કરવામાં આવ્યા. સોમનાથ સાનિધ્યમાં પરંપરાગત 63મા કાર્તિક પૂર્ણિમાના મેળાની શરૂઆત કરાઈ. સાંસદ સહિતના આગેવાનોએ મેળાને ખુલ્લો મૂક્યો. 5 દિવસીય મેળામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ભાગ લેશે. મેળામાં સરદાર પટેલને સોમનાથ મંદિરના ઇતિહાસની ઝાંખી કરાવતું ફોટો ગેલેરી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું. મેળામાં સ્વચ્છતાનો સંદેશ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીના સ્ટેચ્યુ દર્શાવતો ખાસ સેલ્ફી પોઇન્ટ પણ મૂકવામાં આવ્યો. જામનગરમાં આજે પણ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા સામે ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી. હાપા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા નમૂના પરીક્ષણ બાદ મગફળી રિજેક્ટ થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી. મગફળી ટેકાના ભાવે ખરીદવા લાયક હોવા છતાં રિજેક્ટ કરાતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. મોરબીમાં પણ 200થી વધારે ખેડૂતોએ જિલ્લા સેવા સદનમાં ધામા નાખ્યા છે. 40થી વધુ ગામના ખેડૂતોને નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો, જેના કારણે તેમણે નર્મદાની ધાંગધ્રા અને મચ્છુ કેનાલમાં પાણી આપવાની માંગ કરાઈ છે. મહીસાગર જિલ્લાના ખાનપુર વીરપુર તાલુકાની જીવાદોરી સભાન ભાદર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે જિલ્લાની 8000 ખેડૂતોને ફાયદો થશે, જે 6000 હેક્ટર જમીનમાં શિયાળો પાક લઈ શકશે. સાબરકાંઠા હિંમતનગરના સરવાળા ગામ પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થવાથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. તંત્રની બેદરકારીથી પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરના ગુલાબપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. ગુલાબપુરા માઇનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના 20 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેથી ખેતરમાં જીરા અને રાયડના પાક ઉભા કરતા મોટું નુકસાન થયું છે. વારંવાર આ રીતે કેનાલમાં પડી રહેલા ગાબડાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. અરવલ્લીમાં વાત્રક જમણા કાંઠાથી કેનાલમાં ગાબડું પડ્યું. ધનસુરાના ચોગામડા પાસે ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો. ખેડૂતો માટે સરકાર દ્વારા સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું, ત્યારે ગાબડું પડતા પાણીનો મોટા પાયે વ્યય થયો છે. આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખ્સો દ્વારા કેનાલ તોડીને ક્વોરીની ખીણમાં હજારો ક્યુસેક પાણી સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે.
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નિવૃત્ત પેન્શનરોના ધરણા યોજાયા હતા. 200થી વધુ નિવૃત્ત શિક્ષકો દ્વારા જિલ્લા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ધરણા યોજાયા. ગાંધીનગરમાં સેક્ટર 26 પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગર સ્થિત હોટલ જર્જરિત હોવાથી તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ અપાયો. જોકે રહેવાની વ્યવસ્થા ગાંધીનગરના બદલે અમદાવાદની હોસ્ટેલમાં કરવામાં આવી, જેને લઈને વિદ્યાર્થીનીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીનીઓએ ગાંધીનગરમાં જ રહેવાની વ્યવસ્થા થાય તેવી માંગ કરી છે, તો બીજી તરફ તંત્ર વિદ્યાર્થીનીઓની માંગ સાંભળવાને બદલે અન્ય વિદ્યાર્થીનીઓ અમદાવાદથી અભ્યાસ કરે છે તેવો સરકારી જવાબ આપ્યો. બસો 260 કરોડના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા વિનય શાહ મામલે નવો ખુલાસો થયો છે, જેમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં હકીકત સામે આવી. ડીજી લોકલ્સ નામની કંપની લોન્ચ કરીને 5 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. વિનયના સાસરી પક્ષના લોકો શેરબજારમાં સક્રિય હોવાનું સામે આવ્યું, જેના દ્વારા સાસરી પક્ષના માધ્યમથી શેરબજારમાં રોકાણની આશંકા સેવાઈ રહી છે. આ અંગે સમગ્ર હકીકત જાણવા માટે સીઆઈડીએ સેબીને પત્ર લખ્યો. કેનેડાના બોગસ વિઝા પકડાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ. સાગરી સહિત 3 આરોપી ઝડપાયા છે. દિલ્હી વીએસએફ લઈ ગયા બાદ જુદા જુદા બહાના બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. 260 કરોડના વિનય શાહના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ જેમ તપાસ કરી રહી છે તેમ તેમ ચોંકાવનારી વિગતો સામે આવી. ત્યારે વિનય શાહના એચડીએફસી અને આઈડીબીઆઈ બેંક એકાઉન્ટથી તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા 14 લાખ મળી આવ્યા. સીઆઈડી ક્રાઇમે બંને બેંકના સ્ટેટમેન્ટની હાર્ડ કોપી પણ મેળવી છે, તો સાથે કૌભાંડ અંગે માહિતી મેળવવા સેબી, એનએસડીએલ, સીડીએસએલને પણ ઈમેલ કર્યો છે. સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીની તપાસમાં 110 જેટલા કર્મચારીઓના નિવેદન નોંધ્યા. સાબરકાંઠા ઈડરના મોટા કોટડાના જંગલમાંથી 2 પ્રેમી પંખીડાની લટકતી લાશ મળી આવી. પ્રેમા નિષ્ફળ જવાના ડરે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું, ત્યારે જાદર પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરમાં પાવી જેતપુરમાં ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા રેતી લીઝમાં વિજિલન્સની રેડ પડી, જેને લઈને સમગ્ર પંથકમાં રેતી લીઝ ધારકોમાં ફફડાટ જોવા મળ્યો. ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓની હવે ખેર નથી. ગાંધીનગરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવશે, જેને લઈને ઈ મેમો સિસ્ટમથી શરૂઆત કરવામાં આવી છે, જેનાથી અન્ય કોઈ પણ શહેરમાં વાહન ચાલકોને પણ ઈ મેમો આપવામાં આવશે. વડોદરામાં પાદરા નગરપાલિકાએ આડેધડ પાર્કિંગ પર લાલ આંખ કરી. શહેરમાં જો હવે આડેધડ પાર્કિંગ કરશો તો વાહનોને દોરડે બાંધી દેવામાં આવશે. પાદરા નગરપાલિકા પાસે ગેરકાયદેસર વાહન પાર્ક કરનાર સામે ઇન્ચાર્જ પાલિકા ચીફ ઓફિસરે કડક પગલાં લીધા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નગરપાલિકાએ 15 જેટલા વાહનોને પાર્કિંગ મુદ્દે મેમો આપ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો. દ્વારકામાં ખંભાળિયા લીમડી હાઈવે પર દાંતરના જવાનપર ગામ વચ્ચે એર સ્ટ્રીપનો ઇમરજન્સી લેન્ડિંગ તરીકે ઉપયોગ થવાનો છે, જેમાં અંદાજે 5 થી 6 કિલોમીટર જેટલા વિસ્તારની જરૂર પડવાની છે. અહીંના ખેડૂતોએ જમીન સામે યોગ્ય વળતરની માંગ કરી છે. સાધ્વી પર થઈ રહેલા હુમલા અને છેડતીના બનાવને પગલે જૈન સમાજે અનોખી પહેલ હાથ ધરી. જૈન સમાજે સાધ્વીઓને સુરક્ષા માટે ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું, જેને પગલે 3 ટ્રેનર કુલ 50થી વધુ સાધ્વીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ટ્રેનિંગમાં સાધ્વીઓને લાકડીઓના કરતબ શીખવવામાં આવી રહ્યા છે. વાતવાનું છે કે તાજેતરમાં જૈન સાધ્વીની અસામાજિક તત્વો દ્વારા છેડતી કરવામાં આવી, જેને પગલે આ ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.